છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી, જેને લઈને ભારતમાં વસતા એસટી એસસી અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરના પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છેક જવાહર ગાંધી સુધીના, જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના કોંગ્રેસનો આરક્ષણ બંધારણ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિરોધી ઇતિહાસ છે. રાહુલ ગાંધી તેમની તાજેતરની અમેરિકાની યાત્રામાં એમણે આરક્ષણ દૂર કરો એટલે જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું. એમ એમનો પરિવાર સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન એમને પણ 1956માં અનામત માટે કાકા સાહેબ કાલે લક્કરનો અહેવાલ ફગાવી દીધો હતો. નહેરુએ 1961માં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખીને કહ્યું હતું કે અનામતનો વિરોધી છું. આવી જ રીતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી 1975માં ઇમરજન્સી લાદીને આ બંધારણને કચડી નાખ્યું હતું અને રાહુલ ગાંધીએ પણ આ પ્રકારે અનામત વિરોધી વલણ દાખવ્યું હતું. 3 માર્ચ 1985ના રોજ એસસી અનામત પર ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે આપણે અનામત દ્વારા બુદ્ધિઓને પ્રોત્સાહન આપવું નથી, આવું રાજીવ ગાંધીએ કહ્યું હતું. આમ કોંગ્રેસની હંમેશા માનસિકતા અનામત વિરોધી રહી છે, એસસી એસટી ઓબીસી વિરોધી રહી છે અને રાહુલ ગાંધીએ જે અનામત વિરોધી અમેરિકાની અંદર વાત કરી એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સાહેબ, આજે શું કાર્યક્રમ રહ્યો? આજે અમે લોકો જે એમણે ટિપ્પણી કરી તે સંદર્ભે અમે ધરના વિરોધ પ્રદર્શન. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.